ઘણી જગ્યાએ શિવાજીની વાત કરી તો ઘણા એમ કે તમે જાઓ અહીંયા શિવાજીની માંડીને બેઠા હો, તમે શિવાજી બીડી પીવો ને મારે વાત નહીં કરવાની, એમ શિવાજીની માંડીને બેઠા તો તાર બાપાએ પરાક્રમ કર્યો ઈ કે કાલથી ઈ ઉપાડા લઈ એમ કેવાનો સુર જેણે કઈ કર્યું છે એ નહીતર એક જણો હોન્ડા લઈને નીકળ્યો એમાં ટ્રાફિક વાળા રોડ ઉપર ઉભેલા અને સીટી મારી હેલ્મેટ નહીં, જેવી સીટી મારી તો સાલું હોન્ડે કીધું એ સાહેબ છે હું કે હેલ્મેટ કેમ નથી હટી જાય સાહેબ બ્રેક નથી, પણ અમુક પોતાનો ઓલો હોય ને કે આપણે ઉભાન વયો જાય એમ હવે ઉભી રાખી કે માના હમ સાહેબ હટી જજો હટી જજો તો ઉપાડી લીધા સાહેબ ને આમણામ સાહેબ ને ઉપાડે સાહેબ ને કે હેન્ડલ પકડો હેન્ડલ પકડો સાહેબ એક છે હેન્ડલ એક છે ઓલા નું સાહેબ એ હોન્ડા વાળા બે પગ ઠેરાય ત્યારે માઇન 3 મીટર હોન્ડા ઉભું જેવું હોન્ડા ઉભું ને સાહેબ ઉતરી પીડ્યા તોડી નાખ્યો મારી મારી બ્રેક વગીને નીકળો છો બ્રેક વગીને હેલ્મેટ મગજ માં નીકળી ગયો સાહેબ ને હા કારણ કે બ્રેક ઓલા બમ્પરે ગોઠણી ઢાંકણી કાઢી નાખી શરમ આવી જાવ બ્રેક વગીને રોડે નીકળો કોઈ આડું પડ્યો તો કેમ છે સાહેબ આમ જ આમ જ આમ તા તો સાહેબે બીજી મૂકી બાપુ લાયસન્સ હતા ત્યાં ઈ કેવું હોય આ તો સાહેબે બી હેલ્મેટ નહીં બ્રેક નહીં લાયસન્સ કે નથી એમ નથી કેતો સાહેબ કેવું હોય એમ પૂછું તમે અરે ગાંડા અવડો ફોટો હોય એમ કયો ને સાહેબ અવડો ફોટો હોય કારણ કે આપણી પાસે કાગળ ઘણા પડે એમાં લાયસન્સ કોઈ ખબર નહોતી અવડો ફોટો ઓલે ધડ દિન મોટરસાયકલ ડીકી ખોલીને અવડો હરીસો કાઢ્યો સાહેબ ને કે આવ્યો સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતો નથી ઘરનો થી બોલ્યો ને નીકળ 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 હરીસામ ઘણા નાવું થાય હરીસામ જોવું એટલે શું ભાઈ હરીસામ જોયા કરજો ક્યારેક ક્યારેક હરીસામાં જોવું એટલે પોતાની જાત જોવી હું કોણ છું હું કોનો દીકરો છું મારો બાપ કોણ છે મારે શું કરવું જોઈએ તો સારો લાગુ મારે કેવી રીતે રહેવાય કેમ જીવાય આ હરીસા બાકી હજી ઘણી જગ્યાએ ક્યાં હરીસા પહોંચી ગયા રામ રામ કરો એક જણા ને હરીસો ઝીડ્યો એને ખબર નતી કે આમાં બંદા પોતે દેખાય આપણે ને આપણે ખબર જ નતી કે વાહે આપણી જેવું એ વાહ એને ખબર જ નતી કે આ બંદુ પોતે કે વાહે વાહ કોક ને ભાળે ધડ પછેડી માં હતાડી દી પાછા કોઈ નો ભાળે હાંડી કરજો ત્રણ દી સુધી ઘીરે જ ન એની પત્ની ને ચૂક મારું ઘોઘલું ગયું ક્યાં નગર મારું ઘોઘલું એક કલાક બારી વગર રહી નો એક મારું ઘોઘલું ગયું ક્યાં ભાઈ ભાત લઈને વાડીએ ગઈ તા ઘોઘલો અરીસામ ટક્કર લઈ ગયેલું હા હા એની પત્નીને ભાળીને હતાડી દીધું આવ્યા એની પત્નીને ચૂક મારું એક એક સુપાવ્યું જમવા બેહાડીને વાત વળગાડીને ધીમે દિન પછેડી લઈ લીધી અંદરથી જોયું તો અરીસો એને નહોતો જોયો એ મળી રાડ્યું નાખવા મારો રોયો આવે હેનો બીજી બાઈ લાવ્યો રાડ્યું નાખતી નાખતી ગઈ ઘીરે એને હાહુ ને કીધું તમારા દીકરા ને આવું ન કરાય તમારા દીકરા ને આવું ન કરાય એટલે કે પણ ભાઈ શું એ ન કરવાનું કર્યું તમારા દીકરે એક ભાવ માં બે ભાવ કર્યા
એ તમારા દીકરાએ મને ખોટું ખોટું પૂછ્યું તો હોત, હું કઈ ના ન પાડત. એક વાડીએ રેત ને એક ઘીરે રે, પણ મારું જીવન શેર કર્યું તમારા દીકરે. એ મને વાટકીમાં પાણી આપો, મારે બુડી જવું છે. અરે પણ ભાઈ શું જીવન જાર કે નો કરવાનું કર્યું તમારા દીકરે, કે પણ સે હું ગે બીજી બાઈ લાવ્યો, ક્યાં સે કા રે ડોશી એરી સો નતો જોયો, ડોશી મીડ્યા રોવા, મારો રોયો લાવ્યો લાવ્યો ને આવ બુઢી લાવ્યો. બુદ્ધિ થી તમે બીજાને છેતરી શકો 100%, બુદ્ધિ થી તમે બીજાને હરાવી શકો જીતી ન શકો. જીતવા માટે પ્રેમ ની જરૂર છે. બુદ્ધિ થી તમે બીજાને છેતરી શકાય 100%, ગાળિયા ના કહેવાય ટેસ્ટ. પણ ગાળીઓ કેટલી ઘડી રહી છે, એક હરાડું ઢોર હોય એનોય કોઈ એક માલિક પ્રેમ કરનારો હોય. સાહેબ તમારો બળદ મારતો હોય, પણ એમાં એક ઘરમાં એક સભ્ય એવો હોય કે એને ના મારતો હોય, તો એના પ્રેમની ગતિ નહીં ઓળખી ગયો છે. ભાવ જરૂરી છે, બાકી છેતરવાની તો નથી. વાહન ને નથી છેતર્યા આપણે, પેટ્રોલ ની ગાડીમાં ગેસ બેહાડ્યા, છેતરવાના ધંધા કહેવાય. અત્યારે પરીક્ષા ચાલુ છે તો બાયુ નથી કે હે માતાજી મારો દીકરો પાસ થાય બે દીવા કરી, છેતરવાના ધંધા કે બે દીવા હાટું માં કઈ પેપર દેવા જતી છે. ડોહી છેતર્યા ઠીક છે. એક છોકરાને પપ્પાએ કીધું, બેટા તો પહેલા નંબરે પાસ થા ને SSC માં તો હું તને બાઇક લઈ દઉં. જગદીશભાઈ ત્રિવેદી એને એના છોકરાને કીધું, જો બટ આ વખતે ફેલ થયો ને તો આપડે બાપ દીકરાનો સંબંધ પૂરો. તો ઓલો પરિણામ લઈને આવ્યો, એ કે જગા તો કહેતો એવું જ થયું. એક 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 વડીલ છોકરાએ પરિણામ આપ્યું, પરિણામ પત્ર 40%, ગુજરાતીમાં 35, વિજ્ઞાનમાં 38, મૂળ 40%. ખીજાણો બાપ 40% લવાય, ભણો ભણો કઈક ભણો. અમે તમારી જોડે હતા ત્યારે કેવું ભણતા, બે નાખી નગર મૂળ 40%, અને હજી ભટ્ટ સાહેબ જીવે છે આ અમને ભણાવતા. છોકરો કે બાપા તમારું છે, મારું તો 97% પીડ્યું, આ તો જૂના ટકમાલી નીકળ્યું તમને દેખાડવા આવ્યો હતો. ભટ્ટ તો કેદુ ના વી આઈ ગયા, આ તો ખાખા ખોળા કરતો હતો, હાથમાં આવી ગયું કે આ તો બાપુજી નું છે. એવો બાપ ઢીલો પીડ્યો છોકરા, અમે ભોઠો પીડ્યો. સાહેબ એવું ન જીવતા કે તમારા સંતાનો આગળ તમારે ભોઠું પડવું પડે. આજનું બાળક હોશિયાર છે, ભોઠા પાડી દે કર છોકરા છોકરા. એક છોકરાને સાહેબે પૂછ્યું, સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે, પણ અમે ભણીએ છીએ એ તમારો ભ્રમ છે. આ તો તારા બાપ ઘેરેલી વાહડા લેતા આવ્યા વગર રૂઠક્યા નથી, મગર અમારી પેઢીમાં કોઈ નથી ભણ્યા, અમે શું ભણવાનું? કહેવાનો શું કે એ આનંદ બુદ્ધિથી બીજાને જીતી ન શકાય, છેતરી શકાય. માથા પીડ્યા ને ધડ લડ્યા જે મહાપુરુષોના ઇતિહાસો આપણે વાંચીએ છીએ, માથા પીડ્યાનો અર્થ કઈ બુદ્ધિથી પર હતા, એકલા દિલથી હાલતા હતા. ગાયું પ્રત્યે પ્રેમ હતો, ધરતી પ્રત્યે પ્રેમ, આ દેશની બેન દીકરીની ઇજ્જત માટે પ્રેમ હતો. બુદ્ધિ નહોતી,
આપણે અત્યારે બેઠા છીએ, ખરેખર બુદ્ધિ ને એક કરી મૂકી એટલે બેઠા ન કરી, એકર એટલી બુદ્ધિ બેહી કે ટકે ટકે મતાધીના જેટલો માણા એટલી બુદ્ધિ અલગ. પણ જયારે ઈ બુદ્ધિ બધી એક થાય ત્યારે માનજો કે બુદ્ધિ થી પર છે, બધા ભાવ થી બેઠા છે, સ્વાર્થ વગર ના બેઠા છે. આજ કોઈ બીજો સ્વાર્થ નથી ભાઈ, બાકી બુદ્ધિ તો બહુ ક્ષેત્ર. આપણે ન તો વિશ્વમાં રાજદૂત કિરા ઘાસ લેટિયા બે ટાકી વાળા ચાલુ કરવાનું પેટ્રોલ ઉપડી ગયું તપી ગયું એટલે પેટ્રોલ બંધ ને ઘાસ લેટ ચાલુ. રાજદૂતે પણ ઘાસ લેટ પીપી આપણે રાજદૂત ના ખાનદાન કાઢી નાખ્યા ભાઈ. એમાં ગામડામાં એક ડોક્ટર નવું દવાખાનું ખોલે ક્લિનિક, ઈ આ રાજદૂત જોઈ ગયા. ડોક્ટર કે સારું કહેવાય, રેશનિંગ કાર્ડ ઉપર રાજદૂત ચાલે. તો તીર્થીભાઈ એ ડોક્ટર ની જે વાત છે એ તો સમજવા જેવી જ છે. અને ઘાસલેટ ઉપર રાજદૂત ચાલે, રેશનિંગ કાર્ડ ઉપર તો બહુ સસ્તું કહેવાય. ભલે પીડે નહીં માને, ખરેખર એ જે તમે લઈ જાઓ છો બરાબર છે, પણ સાથે વાયર ને શું કામ ખેંચો છો? આ ડોક્ટર નો અવાજ, ક્યાં ડોક્ટર નો અવાજ છે કોકને જ ખબર પડશે. મારે જે નિર્માણ નો પ્રશ્ન છે વચ્ચે ઉભો થયો છે, ડોક્ટર જોઈ જાય સારું કહેવાય. ડોક્ટર રાજદૂત લઈ જાય તો ડોક્ટર શું કર્યું? બે ટાકી ન કર્યું, જે ટાકે તે એમાં જ ઘાસ નાખી દીધું. ગામ ના કે સાહેબ એમ ન હોય, ઉપાડવામાં પેટ્રોલ તો જોવે. ડોક્ટર કે અમારે ન પેટ્રોલ બીજી ટાંકી ન કરવી પડે. ડોક્ટર શું કરે? કોક બંધ કરીને ઘાસ લેટ બંધ કરી દે અને પેટ્રોલ ના ઇન્જેક્શન ભરેલા ચાર રાખ, ડાયરેક્ટ પાઇપ માં ઇન્જેક્શન છીકે. જેવી કીક મારે તો રાત તો ઝાડ થાય થાય. ગામના ને ખબર પડી ગઈ, પછી તો દર્દી કરતા ઇન્જેક્શન લેવા વાળા વધી ગયા. પણ ડોક્ટર સાહેબે 5-6 ઇન્જેક્શન ભરેલા પીડ્યા રહેવા દે, કારણ કે ક્યાંય ગામડા રસ્તે જતા હોય વળી નદીનો ઢાળ આવ્યો ને લાગ્યું દબાણું ચાલુમાં ઇન્જેક્શન જીકી દીધી. આ તો હાથમાં નો રહી રાજદૂત. એમાં એક ક્યાંક ગામડામાં જતા હતા ને કોઈક વાડીઓમાં રહેતા હશે, એના દાદા બિચારા શક્તિ વગી ના થઈ ગયેલા, અણશક્તિ ઘરની શક્તિ વહી ગયેલી. એક ભાઈ ના પત્ની ગુજરી ગયા ત્યાં સ્લીપિંગ કોર્સ નીકળી, નામ રામ રામ કરતા કરતા નીકળ્યા. ગામના શોખમાં લીમડો, લીમડા ની ડાળ નીચી અને બાઈ ના તાળવે આપણે મૂળ ગુજરી ગયેલા નહીં બેન, તાળવે જીવ સડી ગયો, પણ આવડા ઉતાવળ કરી ગયેલા કે જલ્દલે જાવો એ ઢેર મેં રખાય ક્યાં. જેવી ટોકર લાગી બાઈ બેઠી થઈ વાહડા પકડી, ક્યાં લઈ જાવ એ વાઈ જાવ તમારું નરક માં હારું નહીં થાય. ભડુદી ને હેઠું ઉતાર્યું ઘેરે લઈ ગયા, 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા, પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા કરતા તા હામો લીમડો આવ્યો. તો જે બેન ગુજરી ગયા એનો પતિ વાહડો લઈને દોડ્યો, ઉભાઈ રહ્યો ઉભાઈ રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે કાઢો ધીરે ધીરે. એ મળે દાદામાં બિચારો શક્તિ નહીં એટલે હાવ તૂટ્યું વળી ગયેલા બિચારા, વૃદ્ધાપો આવી ગયેલો. છોકરાઓ જોળીમાં નાખીને રોડે લાવ્યા કે આગળ ડોક્ટર આવી નીકળી. ડોક્ટર ને ઉભા રખાય, સાહેબ અમારા દાદા હાલી નથી. ડોક્ટર તપાસ કરીને બધું, ડોક્ટર કે આગળ ટાસ્કા જેવા કરી દો, ઇન્જેક્શન ભરી મૂકી અને રાજદૂતે જે બોટલ બાંધેલી હતી પાણીની બોટલ ખોલીને હાથ ધોવાઈ ગયા, તા ઓલા ઇન્જેક્શન પેટ્રોલ ના ઇન્જેક્શન ભેગું ભી. ડોક્ટર કે આરું ક્યુ ભીર્યું હિય નજરું, દેશામાનું નામ લઈને ઉપાડ્યું જાય દેશામાં, પણ ભૂલથી પેટ્રોલ નો આવી ગયું. બાપાને પોતો મારીને એક જા કરકામાં ઇન્જેક્શન ઝીક્યું, પણ ડોક્ટરજી હો ન કાઢે તા તો છોકરાને વરોડાવીને દાદો નીકળી ગયો ભાઈ. 3 કિલોમીટર જઈને બાપા પડી ગયા, છોકરા ગોથું ખાઈ જાય, વાહ દાદો વાહ વાહ ડોક્ટર ન થાય, વાહ ડોક્ટર. ડોક્ટર કહેરો ગોટાળો છો, છોકરા પૂછે નહીં તો સારું કઈ દવા હતી. ડોક્ટર મીડા વિવેક કરો, જોયું જોયું આપણી દવાની તાકાત.
કે વાહ ડોક્ટર વાહ. ડોક્ટર કહે શું વડીલની ઉંમર કેટલી? કે 70 વર્ષ ખરા, તક સે જૂનું મોડેલ પણ એવરેજ સારી કહેવાય. તો હારું વગાડશો આમણા વગાડને તારો વ્યવહાર થઈ જાય. બોલ મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં. એટલે જો કે હજી તને તરત વાત છે સંબંધ ને તો હમણાં અમારે અરે વગાડ્યા કે બીજું હું આ સંબંધ ની એવી વાતો કરીએ ને આમ લગ્ન ની એવી વાતો આવે ને તો અમુક ના મગજ જાય. કારણ કે લખણે 45 પગ્યા હોય ખરે ખરો ભલે ભીડ્યા ભાઈ. હવે આમ ભેર્યું ભેર્યું લાગે વિડીયોમાં સારું લાગે. આવી કેસેટ ઘરના જોવે ને તો એને એમ જ થાય કે આ તો ઓહો હો આ રાગ નાખતા ક્યાંય છે એટલે અત્યારે. આ ઘણા 45 પગ્યું નથી નથી સંબંધ નથી આ. કારણ કે એમાં ઘટના શું ઘટે ખબર? ઘણા બસ સ્ટેન્ડ લક્ઝરી ની વાટે રે, પછી છેલ્લે સકળ આમ બેહીને જાય. આવું ઘણા થયું ઘણા ને. જો લગ્ન થી ભાઈ લગ્ન થી ઉજળો દિવસ એ કે હોય જ નહીં. લગ્ન નું ટાણું એટલે તો મહાન કહેવાય ને. ઢોલ વાગતો હોય એમાં આપણું રાષ્ટ્રીય વાદ્ય હોય તો ઢોલ છે. ઢોલ થી તો ઉજળું વાદ્ય કોઈ હોય નહીં. ઢોલ વાગતો તો મજા આવે સાહેબ. ઢોલ ના પ્રકાર છે સાહેબ. ઢોલ કોને ન ગમે? ઓલાને ન ગમે જો. ઢોલ વાગતો હોય ને તો ઓલો 45 પગ્યો હોય ને એને તો ઘણ ઘોડે માથામાં લાગે. કોક ના ફૂલદડા નીકળે તો ન્યા પરોણો લઈ જાય. આખા વગાડે હું ધબુક ધબુક સોય ક્યાં. હવે જો એક કે નીકળે તો એક બે ઓછા થઈ જા હો લે. એટલે વાગે એના વાગવા દે ને તારા બાપ નું હું જાય એમ. રૂડો થી ડિસ્કો કરી લે ને તારું માગું આવે તકલી. અરે ખરેખર ભાઈ આ તમને કહું લગ્ન પછી જ માન વધે. આમાં જેટલા બેઠા એનું પૂછજો. બાકી લગ્ન ન થયા ને વાંઠા હોય તો ત્યાં એક મહેમાન થઈને જાય કોઈ રાત ન રોકે. ગરધણી દેમ કે અમે હાંજ ની 5 ની બસ માં અમે બધા જાય છે સોમનાથ. અને તમારે નીકળો તો નીકળો સોમનાથ ભેળા થાહુ. એટલે આપણે બહુ જૂનો દોહો છે. સ્નેહ વગર નો સગો નકામો, સૂર્ય વગર નો દિવસ નકામો, ચંદ્ર વગર ની રાત નકામી, પૈસા વગર નું પાકીટ નકામું અને ઈ વગર નું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવ્યો અમારી ઘેર તારી ઘેર હું ઠામડા ધોવાવું અમારે. તું સુલા માથે હાવણિયું મૂકીને બેઠો નડાતાર થઈને હાવ. કારણ કે લગ્ન પણ એક નવો જીવન છે સાહેબ, નવો જન્મ છે. અને ભગવાન કૃષ્ણના જીવનમાં રાધા ન આવ્યો તો કૃષ્ણ આધા હોય. છોડો એ ભગવાન શિવના ફોટા હમો જોજો. શક્તિ વગરનો ફોટો હારો નહીં લાગે. શિવ હોય ને શક્તિ જરૂરી છે. શિવનો તમે ફોટો જુઓ તો અડધામાં શિવ દેખાય અડધામાં શક્તિ દેખાય. એમ આપણા શરીરમાં પણ વાસ્તવિક રીતે એ કોઈ હાસ્યની વાત નહીં. આ શરીર જે છે એમાં અર્ધ પુરુષ છે અર્ધ સ્ત્રી છે. પૂર્ણ પુરુષ કોઈ સહેજ નહીં આ દુનિયામાં. પછી કોઈમાં 2% સ્ત્રી ભાગ વધારે હોય એ અલગ વાત છે યાર. એ લટકો કરતો હોય અંતર ગઢાતી રે ઉતારી ગોહો વાલણી હોય શકે. અરે કોઈ બહેનોમાં પુરુષ ભાગ વધારે હોય 2-3% તો એ પણ કેવી આવશે પાછા સાફીવા એ હોય શકે યાર. એ નરી વાસ્તવિકતા નથી. ઘણા ઋષુ સ્વભાવ આપણે ગમે યાર. ઘણા શું કરો છો? ક્યારેક અમને પ્રોગ્રામમાં લઈ જતા હો તો? હા ભાઈ તો મને ન લઈ જવાય. બની શકે જોડ છે બધી જડ વસ્તુમાં જોડ છે તો આપણે જીવિત છીએ. સેશલ્સ હું ગયો ત્યાં નાળિયેર થાય નાળિયેર એમાં મેલ ફિમેલ બે અને બે બાજુ બાજુમાં છોડવા હોય તો જ ફળ લાગે છે. દેશની ખાસિયત છે
એક જ દેશમાં થાય. અરે બધે યાદ ને, આંબો આંબલી, લીમડો લીમડી, વડલો વડલી, સમસો સમસી, એ બહુ વધી ગયા. એને કોક જો ભંગારમાં આપી દે ને તો મોટો ટોપ કરું, મોટો ટોપ ભાઈ. બહુ વધ્યા. અને પાછો સમસો હોય ને એ સાહેબ ડાયરમાં હાલે, ભાતમાં હાલે, શાકમાં હાલે ને શેરામાં હાલે. લે બધા હવા જ લે. વધ્યા છે પણ જોડ છે. મારો કહેવાનો અર્થ કે જીવનમાં એ જલિયાણ જોગીના જીવનમાં વીરબાઈ ન આવ્યા હોત તો કદાચ જલિયાણ જોગીને કોઈ ઓળખતું ન હોત. ભગવાન રામના જીવનમાં માં જાનકી ન આવ્યા હોત તો કદાચ રામને કોઈ ઓળખતું ન હોત. અને મહાભારત જેવા ગ્રંથમાંથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો એ પણ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. એમ આપણા ઘરમાં એ ભગવતી બેઠી હોય એટલે હાથ મહેમાન લઈને જાય. મહેમાન આવ્યા છે, રોટલા કરી નાખજો. ઘણા ઘીરે જાય તો હું કે એ લોટ નથી જો રાહડા, બીજું હું ઘણા ઘીરે જાય ને અડધો કલાક થઈ જાય. આપણે કે હવે નીકળ્યો ભાઈ, ત્યાં ખબર ચા કરે, ચા ચા ચા. પાછા આપણે 10 મિનિટ બેસીએ પછી આપણે એમ થાય કે હજી ચા આવી નહીં. પાછા કે હવે નીકળી, એટલે હું ચા ની હું વાર છે, રહણમાં લેવા જવાય. એ દૂધ બગડી ગયું, જિંદગી દૂધ નહીં, ખોટમાં ગયો કોડા તું. હવે તો જોઈને હક પણ થાય ને બધા, આપણને ગમ્યું. એક કહું તમને, કોઈ ટીકા ન કરતા સમજતા, એક સમય એવો હતો કે જોઈને હક પણ નહોતા થતા. વડીલો જે સંબંધ કરતા એ ફાઈનલ હતો. એની અંદર અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ સૂટાશેડાનો કેસ નથી. આ જોઈને કર્યા એમાં ઘણા હલવાના લ્યો, કારણ કે આ જોઈને સગ પણ કરવાનું શરૂ કર્યું તો બ્યુટી પાર્લર શરૂ થયા. તે જેથી જોવા જાય તેથી ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા હોય, કપાળ હોજ વાળીને. ત્રણ દી પછી ગલે ટુકડે, ક્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા દોહા ઘરમાં. કોકના બંગલા જોઈ જોઈને જે આકડિયા નાખ્યા હે. સારું કેવું પણ હમણાં જાય મારા. આઈબ્રો કરાવે ને તો આ ત્રણ દી તો હોજો રે. આપણે એમ થાય કે આ કોઈ ઢીકો માર્યો કા છે. આપણે હું કામ કોઈને કઈ કેવું જોઈએ, કા વલન કરે આપણા બાપ નું જાય. પણ મારો કહેવાનો અર્થ કે એ વાત સત્ય છે. સ્ત્રી છે શક્તિ છે. જ્યાં સુધી ઘરમાં ન આવે અને એકલો પુરુષ હોય ત્યાં સુધી પ્રગતિ ન કરી શકે. ગુજરાત હલાવવાની વાત તો ન્યા ગઈ. શક્તિની જરૂર પડે શરીરને. તમે ઊંધું લેતા ને, હું જે કહું છું એ બધું મારી રીતે કહું છું. એટલે પુરુષ મોટો સેનાથી, જેનો રોટલો મોટો એ પુરુષ મોટો. રોટલો સેનાથી મોટો, હારા ઘરના હોય તો હાથ મહેમાન લઈને જવાય, નહીં તો મહેમાનને ગરધણી બે ફળિયામાં બઠીના ન થઈ જાય. એમ જોડ છે બધે, ગોળો ગોળી, કળશો ટબુડી. હા, જડ વસ્તુમાં જોડ છે, ન્યાય એકનું નથી. કોઈ હાણસો હાણસી હુયોન હો લે, એ તો જોઈ કે
ઓલું લોખંડ ભેગું છે ને લોખંડ, એટલે લોખંડે કીધું કે આમ જો એક ના બે કરતા હોય ને એને બોલાવો, શીણીને બોલાવી તું એક ના બે કરીશ, બધા એને બોલાવ્યો. પછી કાતર ને કીધું તું એક ના બે કરીશ, હોને બોલાય, હો કે રેવા ગયો હું તો ભેગા કરું છું. ત્યારે ઘણ બોલ્યો સાની મની રે ભેગા તારો બાપ દોરા કરે તું તો બાખા પાડે. ઘણા એવા હોય આપણે એમ થાય કે ભેગા કરે, ભેગા નહીં બાખા પાડતો હોય, હોય છે ના એવા, પણ મારા દીકરા એવા બાખા પાડતા, એ તો ભાગશાળી સમજો દોરો, એક બેને આખી રાત ગોદડું હિવ પણ હિવાણું જ નહીં, દોરા ને ગાંઠ મારતા જ ભૂલી ગયેલા, હો હરવા નીકળી ગયા. બેનો વાળતા હોય એ નીચું રાખો, હાવણી હોય ત્યારે કેટલો વિવેક હોય એના હાથમાં, એની ઈરી ને રૂમ વાળશે, રસોડું વાળશે, ઓસરી વાળશે, વધી વધીને બે પગીચ્યા તાણીને ઝટકો નહીં મારે, જોજો આમ ધીરે ધીરે, પછી એવી હાશવીને મૂકી દે અને જેવો હાવણો હાથમાં લે ત્યારે જોજો ઓહો કેવી દાજુ કાઢે રામ રામ. પેલા તો ઊંધો પસાડ્યા, થોડીક તો નીતિ રાખો, થોડીક તો હાવણાને હાવ ભાંગી નાખ્યા ભાઈઓ, એમાંથી ઢીલો પડે તો વેણાનું બટકું નાખે, પછી ઉપાડે હરણ હરણ, ફળિયું વાળે, બજાર વાળે, ઝાપા સુધી ઝપટું કરીને પછી ગમાણ માં પીડે ઉદે કાય, હું હાવણાવની દિશા ઉતરી. એટલે એ જોડ છે બધે, આ ટાયર છે ને ભાઈ, ટાયર એ પુરુષ છે, એની અંદર હવા જે છે ને એ સ્ત્રી શક્તિ છે. હવે તમે સાંભળ્યું હવા વગર ટાયર હાલે, હવા વગર ટાયર હાલે તો સ્ત્રી વગર ઘર હાલે, અને લગભગ બધાની હવા એ એકવાર તો કીધું જ હશે, અહીંયા હાથ મૂકો, શપથ વિધિને ગળે અહીંયા હાથ મૂકો, વિચાર કરો એકવાર તો કીધું જ હોય, એ તો અમે આવ્યા પછી તમારું ઉપડ્યું નકર, તમારે પહેલા શું હતું અમને બધી ખબર છે, આજે ઝીણા ઝીણા મૂકને દાંત આવે એને તો કીધું જ હોય, કીધું જ હોય એકવાર, એ તો અમે આવ્યા પછી. હકીકત છે સાહેબ, સારી વ્યક્તિ તમારા જીવનમાં આવે ને તોય તમારી પ્રગતિ થાય, દ્રોહ ફરી જાય તમારા. હા એ તો અમે આવ્યા પછી ઉપડ્યું તમારું, તો ભાઈની ઘરે આટો મારી આવો ને એ ગાડીઓના હપ્તા ભરે છે. સારું સત્ય છે, એટલે હવાએ ટાયર ને કીધું, ક્યાંય ટાયર મોટી નકશી વાળા 160 ની સ્પીડમાં કાકરા ઉડાડે દે ને, એ તો અમે અંદર બેઠી હોય એટલે હવા કે તો અમે અંદર સહી ને એટલે, બાકી અમે ન હોય ને તો ઢફ દિન પીડ્યો, કોક જેક મારે ત્યારે માઇન્ડ ઊંસો થઈ જાય ખહુરિયા. ટાયર કે સાની મની બે ટૂપ, એ અમે બહાર કડક આવરે રાખીને બેઠા છીએ નકર કારું ની ફાટી ગયું. તમે એ બે બાજતા થા ને તેનો છોકરો વાલ બોલ્યો, વાલ એનો છોકરો છે, એને છોકરે કીધું બે સાના મને રહ્યો મમ્મી પપ્પા, બાકી વૈશમાલી હું સટકી જોતા આગળ બે ઘોડાઈ દા હો પાછા. બસ ટૂંકી વાત એટલી જ મારી, વાલનું ધ્યાન રાખજો, તમારા સંતાનોને સંસ્કાર આપજો. કેટલા ભણાવો છો ઠીક છે, સંસ્કાર આપજો, અગર કરોડપતિના દીકરા હોય અને છોકરો એક ઊંધું કામ કરી નાખે ને બાપને બજારમાં હાલ એવો નહીં રહેવા દે, ટાયર ને ટ્યુબ બે ગેરેજમાં વ્યા દો, પછી રિમોટે કોઈ નહીં મારો બાપ કરે, સાંભળી લેજો, કારણ કે ઘોડા ગયેલા ટાયર ને પછી ન થાય કાંઈ, એમણા ઉતરી ગયું હોય તો વળી રિમોટે થાય,
વાલ વાળું હોય ને ટાયર તો પાછું રિમોટ થાય. એમ સંતાનોને જો સંસ્કાર દેવામાં નહીં આવે પ્રતિક પોતા તણા દર્પણ હોય તો દેખાય પણ કરેલા ન કળાય પાપ પોતાના પાલિયા. તમે અરીસામાં જાઓ તો તમે કેવા છો એમ કહી દે પણ તમારો મિત્ર કોઈ અરીસા જેવો હોય એ તો તમારી ભૂલ દેખાડી દે એ સાચો મિત્ર. એ દાંડા આ તારથી ભૂલ થાય છે એ સાચા કર્મ છે. એ જે સારા વિચારથી જે જીવતો હોય બીજા માટે જીવતો હોય બીજાનું દુઃખ જોઈને બેઠો બેઠો રોતો હોય ને બીજાની પ્રગતિ જોઈને મનમાં હરખાતો હોય કોકનું હારું જોઈને જેનું નેણ ઠરતું હોય ત્યારે માનજો કે એના ઉપર એના ઈષ્ટદેવની પરમ કૃપા છે. અને એવી જે કૃપા અત્યારે આપણા બધા ઉપર ઉતરી છે ને ભાઈ એમાં કોને નબળાય છે એ તો મને કયો કોને એવો વાંધો છે ભાઈ કોને કયું એવું ઘર છે કે હાજે રળીને આવે ત્યારે ખાવા મળે બધાને સારું થઈ ગયું છે. ત્યારે દાડીએ જાય તો મોબાઈલ સિવાય હાલતા નહીં. અરે મુંબઈમાં ભિખારી મોબાઈલ રાખે ભિખારી. પાણીની બોટલો પડ્યું મેં કીધું આ ઊંઘી જેવો પાસે ખડું દીવાયલી આગું નહીં ને પેપ્સીમાં નાખીને મોકલ્યું પેપ્સીમાં નાખ્યું નતા પીતા એ પી ગયા એના લવા મીડિયા વળવા મેં કીધું આમ થયું કેમ આપડે હારે રહેનારા આવા કોઈ દી હોય નહીં. પછી રામભાઈ મને કાનમાં કહી ગયા બોટલ બદલાઈ ગઈ પીતા થાય અને હાદું વયું ગયું નહોતા પીતા એ પી ગયા. એટલે વાત કહો તો કૃપા છે. અત્યારનો બાળક જોઉં તો એવું રાજી થવા જો નાના નાના બાળકોને જોઉં ને ભાઈ અવડા આપણે હતા ને બસ જ્ઞાન જવું ઘરે પડે કેટલા ભાઈ ત્રીજું તું પાંચ મિનિટ બે હરખ્યા છે બે વર્ષ નો ફેર ઉભા રહ્યો એ ભાઈ અવડા આપણે હતા આવા કપડા પહેર્યા હતા કરે અને એ તમે કેવા પૂન કર્યા આ ટાઈમે પધારે મારા ભાગશાળી છે આ બધા આ ટાઈમે જે બાળકો છે અત્યારે કેવા એના સારા કપડાં મળે છે કેવી ગાડીઓ હે અવડા આપણે હતા બસમાં બેહવા મળતો હતો એક વર્ષ પાવર નો જતો એ સીટું તોડીને દાઈ જ્યાં સોર્યા હોય ભાઈ ભાઈ અને ભાઈ બે મારો બાપ વાહ કેવા કેવા કહેવાનો અર્થ મારો એ છે અત્યારે સમય કેવો સારો છે. મગર અવડા આપણે હતા ખાખી સડીયું પહેરતા પોલાય પણ એવા થતા મારા કરોડ 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 એક કહું તમને પોલા વયા ગયા અત્યારે તો આજના બાળકને એક મોટી ખોટી આવી મોટા મોટી ખોટ ટોલા નથી કઈ ખોટ ઈ બાને માનો ખોળો મળતો હતો માં ખોળામાં નાખીને દીકરાની માથે હાથ ફેરવાનું ચાલુ રહેતું ટોલા ગોતતી સાહેબ અને કેવી ઘટના થતી કે મારા દીકરાનું લોહી જે પીવે એના લોહીથી જનેતા નખ રંગતી થઈ જાય. મારા દીકરાનું કોઈ લોહી પીવે એના લોહીથી હું મારા નખ રંગું છું. અહીંયા નખ ઉપર મારો નખ તો હેઠો ન મારે પણ નહીં અહીંયા ન્યાલી નખ રંગવાનું ચાલુ છું. અને વળી કોકનો ટોલો સડી જતો ખબર પડી જતી કે આ કોકનો ટોલો નખ રહી બધો હવળે નહીં એમ કેવું બાળક 108 માં ડો જન્મે અને પલ્લા કોણ પકડાય ગયો જો મરી ગયા ત્યારે સાયકલો મળી હતી સિલેટ લખી લખીને સફેદ થઈ જતી બાપાને કહેતા બાપા સિલેટ સફેદ થઈ ગઈ બાપા શું કે વિજ્ઞા આવી કહેવાય બટા વિજ્ઞા વિજ્ઞમન વિજ્ઞમ એમણે મગાર નાખતા એમણે એને બદલે પાંચમા ધોરણના છોકરાના દફતરમાંથી લેપટોપ નીકળે છે
કેવો સારો યુગ છે, ઘણા વાતો કરે જમાનો ખરાબ છે, એમાં ખાસ કરીને ડોશ્યું. ઓહો મારી માવું, અત્યારની દીકરીઓ આ કપડાં પહેરે ને હારા કપડાં પહેરે ને, તો નથી જોઈ એકતું ડોહ્યું, બેઠી બેઠી ઈર્ષા કરે, જમાનો બગડી ગયો. એ તો તમે વેયું વેયું એટલે લાગે, બાકી તમે અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરી નાટા મારક્યું હોય. જમાનો હારો છે યાર, 21મી સદીનો દુખડા લઈને સ્વાગત કરો એનું. લેર લઈ એવો જમાનો આવ્યો, મોજનો જમાનો, મન ફાવે એવું મોજથી માણસ જીવી શકે છે. અને આવી જ્યારે પરમાત્માની પરમ કૃપા ઉતરી છે, ઘણા એમ કે આ બધું કર્યું વૈજ્ઞાનિકો, પણ વૈજ્ઞાનિકોને બુદ્ધિ ભગવાને આપી ને, આ બુદ્ધિ કઈ કોઈ દુકાન મળતી નથી. આજે આટા જે છે એ ક્યાંય પડતા નથી સાહેબ, તો ડોક્ટરો ને ઘેરે ઘણા ઉભા વાહડા આટા મારે, હે મચે મચે મચે. હા સાહેબ, અમારા ભાવનગર ના એક બહુ મોટી હસ્તી, બહુ મોટી હસ્તી, નામ નહીં આપ, અત્યારે નથી, બદલી થઈને વિયા ગયા, જિલ્લાના જે મેન હોય ને ઓફિસર, એ મારા બહુ ખાસ નહીં હતા. ત્યારે સરકારી કાર્યક્રમો એના ઘણા કરેલા, અવારનવાર વિચાર મારી પ્રત્યે હેત, મને કહે ભાઈ ક્યારે ઘરે આવો, તમે ઘરે આવો. એક દિન ઘેરે ગયો, ડોરવેલ દબાવ્યો, ત્યાં છોકરે દરવાજો ખોલ્યો, સીધો કે પપ્પા મેમ્બર જોયા, મેમ્બર સરસ લ્યો, મેં કીધું ગોઠવાઈ ગયું સાહેબ નું બધું. અજે બાપા પાંચ મેમ્બર છે, પાંચ તો એ પાસે સાહેબ પાસા ન પીડ્યા. સાહેબે કીધું કે બેટા ઓળખશો કોણ છે, ઓળખી ગયો છોકરો, બોલો લ્યો. બસ સાહેબ, ઘરે ઉજળા સંતાનો આવે ત્યારે માનજો પરમાત્માની પરમ કૃપા, તેરી કૃપા બિના ન હિલે, એક હી અનુ લેતે હે શ્વાસ તેરી દયા, છે તનુ તનુ, એમ પરમાત્માની કૃપા હોય તો મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં. બિરલા હોય કે ટાટા હોય, એના છોકરા કઈ હોનાની ગીંજું ને ભજીયા કરી ન ખાતા હોય, મરસાનું જ ભજીયું થાય. અને મિલ ના માલિક ટાકા પહેરે નહીં, જેને ઘરના કાપડના મિલ હોય કે એક એક ટાકો આખો હો હો મીટર વીટવી નાટા નો મારતા હોય, હવા ગજ પહેરે હવ. માટે વાલા તું આપે એટલું લવ, અને એ પરમાત્માની કૃપાથી આજે જ્યારે ધીરસિંહભાઈ ના આંગણે આવો સરસ મજાનો ઉત્સવ છે, આપ બધા જે લહેર થી બેઠા છો, અને હજી કઈ પ્રોગ્રામ ચાલુ નથી ભાઈ, હજી આ બધા ટેલર હાલે છે, હજી કલાકારો એક 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 રાઉન્ડ આવી જાય પછી, અને ક્યારે પૂરો થાય નક્કી જ નથી. તમે આમ જો આમ કેવા મોજ થી બેઠા છો, ધોબે ધોબે ઝાયર નાખી હોય તો એક દાણો હેઠો પડે ને એમ બેઠા, ખરેખર તમે આમ ડાયા થઈને બેઠા હો ને, મને બહુ સારા લાગો, કેવા સરસ બેઠા, એમ થાય કે એક એક જલેબી નું ઘૂંસડું દી દઉં તમારા મોઢામાં, બહુ ડાયા. એ તો આયેલી બેહીન જોત ખબર પડે આમ બધાના કેટલી આખ્યું આવતી હોય, તમારી નજરો ઝીલવાય ભજન જરૂરી છે, નકર મરી જાય છે. એમાં ડોળા કાઢવાવાળા દાંત કાઢે તો મને બહુ ગમે યાર, બસ મોજમાં રહેજો, તમારું મોઢું દાંત કાઢતો રાખજો, હા હું કાંઈ ન કરે ને વોહામાં આખા દીમાં ત્રણ વાર દાંત કાઢે ને તોય ઓલી રોજ હેરો ખવડાવે બોલો, પણ મોગાજ મળવા એનું શું, એમ જેવી હો વાહો ફરી તરત કે વેતા વગીર ની છે, એને બાપ ને ખેર પહેલું હોય તો ખબર હોય ને, હવે આપણા બાપ ને ખેર હું તો એ ખબર છે. હાહુ વહુ હામાં દાંત કાઢે, વહુ હાહુ હામાં દાંત કાઢે, બહુ હાહુ ખીજાય તો વહુ ને કઈ નહીં કહેવાનું, વાહ વાહ એમ જ કહેવાનું, બહુ હાહુ ખીજાય ને તો એમ કે વાહ વાહ મારી હાહુડી વાહ, બોલે કેટલી ઘડી ડોળા કાઢી છે, તરત ઢીલી પડી જાય. આનંદ થી મોટું આ દુનિયામાં એક પણ વસ્તુ નથી, જેના ચહેરાની અંદર મુસ્કાન હશે એને વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી સાહેબ એને હરવી શકે કોઈ, જેના આંખોમાં કરુણતા હોય, જેના શબ્દની અંદર પ્રેમ નીતરતો હોય,
અને મોઢા ઉપર કાયમ ને માટે એમ કહેવાય કે મુસ્કાન સવાર થી પડ્યું હોય. અમુક અમુક હુતા હોય તો જગાડવાનું મન ન થાય કે ભલે ભલે હું તો મોજ થી હું તો મારો બાપ કુવા ગયો. અમુક ને કોણી મારીને જગાડવા પડે કે આને જગાડો ને આખો રૂમ ઉછો લીધો કરોડ 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 જાણે સાઈડ મંડાણીઓ હોય સાહેબ. માગ્યું કઈ નહીં મળે, તમે ધારશો એવું નહીં થઈ શકે. માગ્યા મોતે ન મળે. એક જણા મરી જવું થયું, ગળા પો બાંધ્યો, દોરડું તૂટ્યું, દોરડા હમો ખીજાણ મારી વખતે તૂટ્યું, ગોઠણના ઢાંકણીઓ તૂટી ગયું, બાકી એ ન મર્યું. પછી કંટાળીને તળાવમાં પડ્યો, ત્યાં ઓળખી વાળા કાઢ લીધો કે અહીંયા ક્યાંય મરતો હતો, અમારે ધંધો કરવાનો હોય તો ભૂત થાય પાવતો. પછી નક્કી કર્યું કે ટ્રેનમાં પાટાડો હોઈ જાવ તો પોલીસ વાળા ગયા, એને ઉભો કર્યો કે ઉપડે આવેલી કે મરી જાવ, અરે કાગળિયા અમારે કરવા પડે, નીકળે અમારો વિસ્તાર છે. પછી કે આનું મરવું કોઈ મરવા દેતું નથી. પછી દવા લઈ આવી, પોઈઝન ઝેર, એ કે એમણામ ખાય તો કડવું લાગશે, કેવું હોય શું ખબર. પેપ્સી લીધી ને એમાં નાખી હલાવી, હોટલે બેઠો આમ ટેબલ ઉપર પેપ્સી મૂકી, તા એનો ભાઈ બંધ દોડીને ચોટીને પી ગયો કે એકલો એકલો પીવે, એકલો એકલો. ઓલો કે કે હું 7 રૂપિયા મે એક, ઈ તો એમે દવા નાખેલ, તા ભાઈ બંધ મરી ગયો. બોલો લ્યો, કારણ કે કારે વેલું અવાનું નથી કોને, અને હારું છું મોડું છું, વેલા આવ્યો તો મોબાઈલ જોયો કે ના મરી ગયા હોત. આ જે થાય બધું બરાબર થાય, બહુ ઉતાવળ ન કરવી. એક ધંધા, હા, એક જણો હેલિકોપ્ટર લઈને નીકળ્યો, એના એના નીચે ઉતાર્યું, એના માણસે સાફ કરી દીધું પાણી ના, એટલે નોકર જે સાફ કરતો હતો એને કીધું શેઠ કારક અમને ટેસ્ટડી કરાવો ને. એ કે અડવા મળે ઘણું કહેવાય, સાનો મનો બે. અને હવે એક મગજમાં ઘડી ગયું કે હવે આ આપણો શેઠ છે, કાલ હવારે કોઈ પૂછે કે એલા તારા શેઠ ને હેલિકોપ્ટર ને તને ક્યારે બેહાડ્યો નહીં, એટલે આને કહેવાનું ચાલુ જ રાખ્યું. પણ ફળ પાક્યું, એક દી શેઠ ટેસ્ટડીમાં બેઠેલ અને એને કીધું કે શેઠ એક એક ઘુમરો મરો માના હું, એ કે તો આલ્બે આલ પાયલોટ ને કીધું કાલે સ્ટાર્ટ કર, પાયલોટ હેલિકોપ્ટર સ્ટાર્ટ કર્યું ને આ એનો નોકર અને શેઠ બે બેહી ગયા. બરોબર ગામમાંથી પસાર થયું, સ્કૂલ ઉપર લઈ જતું હતું ને, તા ઓલા નોકરે પગ પકડ્યા કે નિહાળમાં ઉતારો ને, તા કેમ મારો છોકરો ભણે ને પેલો લઈ જાય ને, એ કેદી લેર ઘડી કરી. ટાંકી ખાલી હોય એટલે કોઈ દી પેટ્રોલ વગર ઓછું હોય અમુક લેવલે તો કોઈ દી હેલિકોપ્ટર સ્ટાર્ટ થાય નહીં. પણ કોને ખબર આ કેમ ઉપડી ગયું, કેમ ગમે મીટરમાં કઈક ભૂલ છે મારે તો બીજે નોકરી કરવાની હોય. કાલ ધીરસિંહભાઈ લે ત્યાં નોકરી આવી જાય, પણ મારે અહીંયા જો આપણે આપણે ચાર જણા 37 એટલે એક લઈને જો બંદો ખાબકે છે, હવે 37 ને તમે 3 જણા તમને મન ફાવે કરજો. હેલિકોપ્ટર રેઢું, પાયલોટ રેઢું હેલિકોપ્ટર મૂકીને 37 લઈને ખાબકી ગયો. શેઠ ખીજાણો ઓલા કે છોકરાને ભેગો ન લીધો તારા બાપનું હું રાતું, તો બે જણા એક એક 37 લઈને ન ઉતરી જાત. હવે એ તમે બાપ દીકરો મન ફાવે કરો, એક 37 લઈને શેઠ ખાબક્યા. હવે 37 ને બાપ દીકરો બે, બાપની આંખમાં આહુડ આવી ગયા, બેટા આ મેં તને ભેળો ન લીધો તો સારું હતું, પણ કાંઈ વાંધો નહીં મારા બાપ, મેં તો મલકની દાડી મજૂરી કરી અને અત્યાર સુધી જીવન પોગાડ્યું, પણ તારે તો જાજી મંજીલું કાપવાની છે મારો બાપ. તો આમ જો એક 37 લઈને ખાબેક બેઠા, મારું જે થવું હોય થાય, છોકરો દાંત મીડો કાઢવા આવો ભાઈ. એટલે માથે 37 એક હતી ને છોકરાને કીધું કે બેટા એ 37 લઈને તું વયો જા, મારો ભગવાન જેવો ધણી હતા, છોકરો દાંત મીડો કાઢવે એટલે એનો બાપ ખીજાણો, મોત ના મોઢામાં તને દાંત શું આવે, એ કે બાપા દાંત નો કડક કરું હું, તા કેમ, તક 37 બે માથે છે, તા કે શેઠ, તા કે શેઠ ઉતાવળ માં મારું દફતર ખંભે મારી ગયા. એ બારી માલી ડોકાણા ભાઈ, તા નોટબુક ને પેન્સિલ ફફડાટી ગીરે જાય, બાકી તો અત્યારે તો ભક્તિ તો બધા ફાટી નીકળે છે. હા, બાયુ દશામાં ભાઈઓ નશામાં તમારે જાવું ક્યાં એમ મારું કહેવાય.
ધૂણી લે. બે જણા રોડ ઉપર જતા હતા, એક જણો કે ભાઈ મારી ઘરે તો દેવી છે, દેવી એટલે માતાજી આવતા છે, દેવી છે. તો એક જણો કે મારે દેવી પણ કોક લેવો જોવે લે, એને આમ દેવી. ભગવાન ની કૃપા હોય તો સારું થાય. એક જણા ને જાતા મહેમાન ને લઈને ઘરે જતો હતો, તેને એમ થયું જાતા જમાવી દો, બંદા નું કેવું હાલે, એ અખતરા કરાય કોઈ દી. એને એમ કે મહેમાન હારે છે ને, ખબર પડે કે બંદા નું આવા અમુક ઘેલહાગરા બહુ. ડેલી માલી મીડો રાડ્યું નાખ બપોરે, આ બલ્બ કોને કર્યો, કાળા તડકે ના ગલોપ કરાય, બિલ કોણ બાપો ભરશે, રોહણામાં લેવા જેવો એ મેં કર્યો, કરવો જ જોવે. ગ્લોબ જગતો રહ્યો પોતે ઓલાય. હોંડા લઈને નીકળ્યો, હોંડા લઈને નીકળ્યો, ટ્રક ની સાઈડ કાપી, ટ્રક ના ડ્રાઈવર બરોબર આવીને ડ્રાઈવર ને કીધું કે હોન્ડા આવડે હોન્ડા. એટલે ઓલા ટ્રક ના ડ્રાઈવર ને થયું કે અવડો મોટો ટ્રક આનું ટોરસ આખું છો, હોન્ડું નહીં આવડતું, આ વાયુ નું પૂર લાગે. હજી ઓલો જવાબ દે ન દે, તા તો સાઈડ કાપીને આગળ થઈ ગયો હોન્ડા વાળો, આગળ બસ જતી એની સાઈડ કાપી ગયો, એના ડ્રાઈવર સામે એ હોન્ડા આવડે, ઓલો કે આવી બસ આખું વોલ્વો, હોંડું નહીં આવડતું હોય આ પણ પડીકું લાગે. હા આગળ જતો હતો તો ફોર વ્હીલ જતી હતી, ફોર્ચ્યુન એક નંબર. લીધો કરો એકડો, એની સાઈડ કાપવા ગયો ને એના ડ્રાઈવર ને કીધું કે હોન્ડા આવડે હોન્ડા, એ કે વાઈડમાં નાખવો જોઈએ, ઘૂઘું લાગે હા હોન્ડા નહીં આવડતો આ ડોઈ આખી ટોયોટો ને, ઓય હોન્ડા આવડે. એટલે બોલા મોટર વાળા ને પૂછ્યું, એ ત્રણેય ની સાઈડ કાપીને હોન્ડા વાળો જાતો હતો સાહેબ 120 ની સ્પીડમાં. એમાં કોઈ ખેડૂત પાણીની પાઇપ રોડ ક્રોસ કરેલી ઇમરજન્સી, અને તાજો ધૂળનો બમ્પ માથે, ઈ હોન્ડા એ ઉપાડ્યો અને એવો ઉલ્યો ભાઈ હેઠે ઈન માથે હોન્ડા, તા ઓલા ત્રણે પગી ગયા. એક નંબર બસ અને ટ્રક, એટલે કોક પીડ્યો લાગ્યો, જોયું બે જણા હોન્ડા ઊંચું કર્યું, એક જણા હેઠે ક્યાંય લે જોયું, તો આ તો પૂછતો હતો ઈ છે ઈ છે. પછી આ ત્રણે પૂછ્યું કે અમને નથી આવડતું તને આવડે, એ કે મને નહોતું આવડતું એટલે તમને પૂછતો હતો, કે બ્રેક કઈ બાજુ આવે. એટલે કોઈ તમને પૂછે ને તો એવું ન માનતા કે એને બિચારાને ખબર નથી પડતી, કારણ કે પૂછવા હાટું કોઈ પૂછતું હોય, હરું કે પૂછવું એને. અને માણાની એક મેળામાં, માણા તો સમજો બહુ અઘરો છે, એક મેળામાં ગધેડો હતો, મેળામાં તો રામભાઈ એ ગધેડાને ગમે પૂછે ને ગધેડો હાથ પાડે, વડીલ એક ગધેડાને જે પૂછે ગધેડો હાથ પાડે, હા પાડતા જ આવડે ગધેડા. કોઈ એમ પૂછે કે હું મોટો બિલ્ડર બની, હું કલાકાર બની લોક સાહિત્યનો, એટલે બહાર બોર્ડ મારેલું મારા ગધેડા જે ના પાડતા શીખવાડી દે ને એને 51,000 રૂપિયા ઇનામ. એમાં એક જણો આવ્યો આપણા ગામડામાં, તારું ગધેડું હું જાગ જીલતું, 51 આપવાના કે રોકડા આપવાના, દોસ ગધેડા ના પડાવી દે. ઓલો ગયો અંદર, ગધેડાના કાનમાં બે શબ્દ બોલ્યા, ગધેડા આમ આમ જ કરતો થઈ ગયો, ના પાડતો થઈ ગયો, 51,000 લઈ લીધા. પછી ઓલે કીધું કે તને પૈસા આપું 51,000, પણ તે કાનમાં કીધું હું એ તો કે, એ કે મેં કાંઈ નથી કીધું, મેં એટલું કીધું કે તારે માણા થવું.
કે એમાં નથી આવું એમાં. એ કે અમારે માણા બનીને પાંચ પાંચ વર્ષે ઉપાડા લેવા નથી ભાઈ. માણસ સમજવો બહુ અઘરો છે. અમારે ભૂરા ને ગબળ અમુક ને ઓળતા હોય, આપણે ભણતા હોય ત્યારે આપણે શિક્ષક ઉભા કરીને પૂછતા ને તમારે શું બનવાની ઈચ્છા છે, એમ અમારા ભૂરા ને એક જ ઈચ્છા, શહેરમાં જઈ ખુરશીએ બેહીને દાઢી કરાવવાની. આ એની આમ જોવો તો કરા નહી, ટાટા બિરલા કઈ ઉપાધિ જ નહીં. એ ક્યાં ખુરશી બેન લપેટા કેદી લેવા, કારણ કે એને દેશી જ લપેટા લીધેલા. દાઢી બીજી વાર કરાવી ક્યાં સુધી તણાતી હોય, એટલે એને બિચારા ના આમાં શહેરમાં જાય ને જોવે તેમ થાય કે આ ખુરશી બેન કેદી લેરકડી લેવી. એમાં ભગવાનને કરવું ને પાંચ રૂપિયાની ફેર થઈ ગઈ. હવારના ટેમ્પ આમ બે જો સકરડા, મને આ સકરડા બહુ ગમે, બહુ ગમે. અમારું લગભગ ઓડિયોસ એ ભેગું કરે વધારે, કારણ કે દશે દિશા મળે જાણે દેવના દૂત વસું ટેમ ભાત 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 ભાત. હું રાષ્ટ્રપતિ બનું ને બન્યો હોઉં ને તો રાષ્ટ્રીય વાહન તરીકે એનું નામ આપ, કારણ કે એ નો હતો કયક ના કયક બિચારા કુવારા રહ્યા હોય, કારણ કે ટાઈમે એને જ પોગાડ્યા, નહીતર તો બીજા વ્યવહાર કરીને વૈયા જાય બે દી જાય. પણ એ ભદ ભદ બધી ગામડામાં પોગાડી દે. અને ઓલું કશું કેવું ખબર, સાઈડ આપે નહી સાઈડ કાપે દે. બહુ સરસ. અને અમે લગભગ આમ ગામડામાં સાહેબ આગા પ્રોગ્રામ હોય ને ગામડામાં, પછી 10-12 કિલોમીટર રહી જાય ને ગામ આગું, પછી અમારે કોઈને પૂછવું ન પડે, કારણ કે પછી આ દેવદૂત જતા હોય એની વાહે વાહે જવા દે. હું ડ્રાઈવરને જ કીધું ગઈ આપણા જ ઓલામાં જાય તો તારે ધીમે ધીમે જવા દે, સાઈડ તો આપે નહીં. પછી વળી અંદર લાઈટ શરૂ કરું ને એ વળી આમાં અંદર બેઠા હોય જોઈ જાય, પછી ડ્રાઈવરને કહે રાય કે નહીં ઓલા તો વળી સાઈડ આપે નહીં. તો એક વાર એમણે અમે જતા હતા તો એ તો વાડીએ ગયા, પછી ખબર પડી તો રીંગણાની પાલટી વાળા છે. હકીકત બન્યું પછી તો ધરા રેણે અમને ખવરાયો કે આમ જો વાર છે કરો ધુબા આવ્યા ને ઉતારા કર્યા. એમ અમારા ભૂરાને એક જ અબળ ખાડ બે ગયો ને આવ્યો મવા. 9 વાગ્યામાં બિચારો ઓલો વાણન અમારો સંત પ્રેમી હેરાટ એને એ નામ રહ્યું, ખુરશી સાફ કરીને જ આમાં માતાજીને અગરબત્તી કરી તા પૂરો પધાર્યો બોણીનું ખરા. બોલો ભાઈ હું જાય કે લપેટો લપેટો. પણ આમ જોયું ભાવનું લિસ્ટ બેઠા પછી તાર દાઢીના 15 લખેલા અન ભૂરાન પરસ્યો વળ્યો કાલ ખિસ્સામાં 5 અને 15 છે. ભૂરો કે હવે ભાગું તો ભયમ ક્યાં લાદે, ખોઈટમાં તો ઈ જવાનો છે, એ ક્યાં માલ પાછો દેવાનો છે, પૂરું છે પછી લડી લેવું. અને 15 રૂપિયા એમ કઈ ખૂન ન થાય. એક જણે મને કીધું મને કે આપણે ભૂલ પડે તો ગોળીએ દેજો, મેં તારી કિંમત જ પશ્વિની છે, આ કાર્ટીસ 75 નું થાય તારું બાપ, તને ભડા કે દીને ખોખું હાસું હું મારે. ભૂરો કે જે થવું થાય ભગાય નહીં, એટલે પૂછ્યું એટલે કે સ્પેશિયલ કરું સાદી, એ કે સ્પેશિયલ જ કે ને સાદીમાં એ જ થવાનું, સ્પેશિયલમાં એ જ થવાનું. પછી હવે મોડું હાલવું જ નથી પછી ક્યાં વાત, આની હિંમત જોજો. ઓલાને બોણીનું ખરાક એ તમને કહો અંદર ટીવી ચાલુ કર્યું, બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હે બૂસ મારવા, ફાસ ગલા તમને કહું દાઢી બનાવી ફુવારો બોવારો મારીને 2-3 શેમ્પૂથી મોઢું ધોયું પાવડર નીચે ફૂમકી મારી દીધી ગ્રહી પાસે આમ જોયું પાછું ભાવના લીસ્ટ આમ જોવા. તા ઓલો ભાઈ કારીગર બોલ્યો કે સેજ વાળ સેટ કરી નાખું એમ,
તમારી હડપ હોય તો કરો. એના કેટલા કે ના 20 કે કઈ વાંધો નહીં ભાઈ, 15 માં થાય 35 માં થાય, થવાનું તો ઈ જ છે. ઓલે ફસકરા છે વાળ સેટ કરી દીધા, અને બોલો રાજી ના રેડ થયો કારીગર કે બોણી નું ઘરાક માગ્યું ઘરાક. વાહ હે ભાઈ, કે હીટર માર દો એનથી શું થાય, તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કેટલા ખોટું પૂછતો હતો, એના કેટલા કે એના 20 થા કે જી 35 માં થાય 55 માં થાય. બોલે હીટર મારીને ફર્સ્ટ ક્લાસ પાછા વાળ ઓળી ભાસુ કારીગર થી નો રહેવાનું, એની કઠણાઈ વધતી જતી હતી. કે તેલ નાખીને માથું થાબડી દો એના એના દ કે તો જી પાહાઠે પોગ્યું. પણ ઓલે ઘડીક માથું થાબડ્યું ને તમારો દીકરો હુઈ ગયો, આની નિરાશ તો શું હતો, માથે પાહાઠ ના લેણા તો ઊંઘો આવે. અને હું માથું વર નડે ગયો. બોલે માથું થાબડીને પૂરું કરીને પછી ઠોહો મારે ઉઠાય, પૂરું છું કીધું ને પરસ્યો વળ્યો કે ખુરશી બેઠા ત્યાં સુધી આબરું છે. જેવા ખુરશી ઉભા છે અને આબરું રેલો છેલો તામ બજારમાં નજર કરી તો એક છોકરો રખડતો, રખડું છોકરો મોટા મોટા વાડિયા. નીચે ઉતરીને છોકરાને તેડીને ખુરશી બેઠી કે આના વાળ કાપતા હું ગામમાં થોડું કામ પતાવતો હું. તો ઓલા કારીગર ને થયું કે 65 માં પરજા મૂકીને થોડો જાહે એમ. પેલા છોકરાને સર્વિસ કર્યો આપો, કારણ કે બધા રૂપાના પતરા સોટેલા વાળ કાપ્યા, ટાશકા જેવો કર્યો બાબલા, અડધો કલાક પોણો કલાક છોકરો મળ્યો ઉતાવળ કર્યો. હવે મારે વયું જવું એમ ન જવાય બેટા, બિસ્કિટ નું પાકીટ લઈ આવ્યું આની કટણા. ખોલીને આપ્યું, ઓલો કારીગર ઓલી આપે એટલે બેટા ખા જો આગળ પપ્પા આવી જાહે. ઓલો કે કોના, કે તને બેહાડીને જ્યાં તારા પપ્પા નતા કે તારા આવશે, મારા પપ્પા ગુજરી ગયા 2 વર્ષ છે તારા બાપ. તક તો આ કોણ હતું, તક ભૂખ જાણે તો ઓલા કારીગરે પાકીટ પાછું લઈ લીધું કે તારા પપ્પા નો તો કીધું નહીં તારા પપ્પા છે. મને પૂછ્યું વાળ કપા, મારે કપાવા થતા દઈ ગયો. તાઈ છોકરાની માં નીકળી ગોતી ગોતી, મારું ઘૂઘલું ક્યાં ગયું, મારું ઘૂઘલું ક્યાં, ઘૂઘલું ટાશકા જેવું થઈને બેઠે. હા છોકરાના વાળ કાપેલા જોયા અને બાઈનો મગજ ગયો. કારીગર ને કે તારું નરક માં સારું નહીં થાય, અમારી માતાજીની લટ લેવાની બાકી હતી આના કર કરવાના બાકી હતા અને તે ઈ વાળ ઉલાળી નાખ્યા. એ તને મારી માં લે 700 રૂપિયા લાપસી ને આપ્યા ત્યારે કારીગર નો છૂટકો જો બોલો.